મણીપુરની ઘટના મુદ્દે છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ આજના બંધના એલાનને લઈ નસવાડી તણખલા ગઢ બોરિયાદના બજારો જડ બેસલાક બંધ. તાજેતરમાં મણીપુર રાજ્યમાં મહિલા અત્યાચારની ઘટનાને છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસી સંગઠનો દ્વારા વખોડી આ મુદ્દે અપાયેલા બંધના એલાનને સમર્થન કરી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા આદિવાસી સમાજ દ્વારા આજે નસવાડી તણખલા અને ગઢ બોરિયાદના બજારો બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી, જે પગલે આજે સવારથી જ નસવાડી તણખલા અને ગઢ બોરિયાદના નાના મોટા તમામ વેપારી ભાઈઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આદિવાસી સમાજ દ્વારા આપેલા બંધના એલાનને સમર્થન આપ્યું હતું અને ત્રણેય નગરના બજારો જડબેસલાક બંધ રહ્યા. આદિવાસી સમાજ દ્વારા અપાયેલા બંધને લઈ નસવાડી તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓ યુવાનો આજે વહેલી સવારે નસવાડી બસ સ્ટેશન પાસે એકત્ર થયા હતા અને નગરમાં બંધ માટે વેપારીઓએ બંધના આહવાનને સમર્થન આપવા બદલ વેપારીઓનો આભાર માન્યો હતો. જઘન્ય અપરાધ ને આખા ભારત ની અંદર સંસાર કરે એવી ઘટના ઘટી છે. એવી ઘટના ક્યારે પણ કોઈ પણ સમાજ કે જાતિના સંપ્રદાયના લોકોની કે મહિલાઓ ઉપર ક્યારે પણ ના થવી જોઈએ. એના વિરુદ્ધમાં આખું નસવાડી ટાઉન આજે બંધ છે અને વેપારી અને નસવાડીના તમામ સમાજના લોકો આ ઘટનાને સંસાર કરવાની ઘટનાને નકારી નાખે છે. એને લીધે આ આખા નસવાડીમાં આજે બંધ છે. જો આ મહિલાઓ ઉપર જે અત્યાચાર થયો છે એના પર કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરે અને પગલાં એમની પર સરકાર દ્વારા પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયની અંદર આખા ભારતની અંદર આખું ભારતમાં આદિવાસીઓએ ખૂબ જોરજોરથી ખૂબ તાકાતથી આંદોલન કરશે અને આખા સમાજની અંદર આ જન આક્રોશ દેખા રહ્યો છે અને આ જઘન્ય અપરાધને જે આરોપીઓ છે એ આરોપીઓને તાત્કાલિક પકડીએ અને એને સજા નહીં કરે, ફાંસીની સજા નહીં કરે તો પણ તો તમામ આદિવાસી સમાજ એના ભાગરૂપે આવનાર સમયની અંદર બહુ જન આક્રોશ સાથે આખો